ધોરણ છ ગણિત ચેપ્ટર સાતમું અપૂર્ણાંક સંખ્યા, એમાં આપણે સ્વાધ્યાય 7.4 જો. નીચે આપેલી આકૃતિ ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં લેસ ધેન, બરાબર કે ગ્રેટર ધેનના સંકેતમાં દર્શાવો. તો જુઓ, અહીંયા એક વર્તુળ છે, 8 ખાના છે, 3 રંગ પૂરેલા છે, તો 3/8. અહીં 6 રંગ પૂરેલા છે એટલે 6/8. અહીં 4 બોક્સ છે, એ રંગ પૂરેલા છે એટલે 4/8. અહીં 1 છે તો 1/8. હવે અહીં આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવશી તો 1, 3, 4, 6 બધાના છેદમાં તો 8 છે, બધા ગ્રેટર ધેન. એવી જ રીતે અહીંયા 9 બોક્સ છે, એમાં 8 પૂરેલા છે તો 8/9. અહીં 4 છે તો 4/9. અહીં 3 છે તો 3/9. અહીં 6 છે તો 6/9. હવે અહીંયા 3, 4, 6, 8 આ ક્રમમાં મૂકી દીધા, છેદમાં બધે 9, તો સંખ્યા મોટી થતી જાય છે એટલે લેસ ધેન, લેસ ધેન, લેસ ધેન. હવે સી, 2/6, 4/6, 8/6 અને 6/6 આ અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સોમાં યોગ્ય સંકેત મૂકો. 5/6, 2/6, 5 સંખ્યા મોટી છે એટલે ગ્રેટર ધેન. 3/6, 0, 0 નાના છે એટલે ગ્રેટર ધેન. 1/6, 6/6 એટલે 6/6 એટલે 1 એટલે લેસ ધેન આવશે. 8/6, 5/6 તો કેટલા આવે, 8 વાળી સંખ્યા મોટી એટલે ગ્રેટર ધેન. બીજો પ્રશ્ન, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. 3/6, 5/6, તો 5 મોટો છે એટલે લેસ ધેન. 1/7, 1/4, તો કેટલો આવે, 1/4 એટલે કે કોઈ વસ્તુ છે એના 7 ટુકડા કરો તો 7/7 ટુકડા નાના બને, પણ 4 ટુકડા કરો તો ટુકડા મોટા પડે, એટલે આ સંખ્યા મોટી થઈ એટલે લેસ ધેન. 4/5, 5/5, તો શું થાય, 5/5 એટલે 1 થયા એટલે 1 છે એ મોટો થાય એટલે લેસ ધેન. 3/5, 3/7, તો 5 વાળું છે એ મોટી થાય, કારણ કે 5 ટુકડા, 7 ટુકડા, આ ટુકડા મોટા પડે એટલે ગ્રેટર ધેન. નીચેના અપૂર્ણાંકોની આકૃતિ જોઈ લેસ ધેન અથવા ગ્રેટર ધેન અથવા બરાબરના સંકેત મૂકો. હવે એ 1/6, 1/3, કોણ મોટું છે, 1/3, 6 ટુકડા કરો કે 3 ટુકડા કરો, 3 ટુકડા મોટા થાય. 3/4, 2/6, તો જે 4 ટુકડાવાળું છે એ મોટું છે. 2/3, 2/4, તો સંખ્યા નીચે નાની છે એ સંખ્યા કેવી બનશે, મોટી. 6/6, 3/3, બંનેના છેદ ઉડાડીએ તો 1-1 થાય એટલે સરખી એટલે બરાબરની નિશાની. 5/6, તો અહીંયા છે 5/5, આ 1 થાય અને આ 5/6 થાય એટલે લેસ ધેન.